So, आज निया प्रेस ना हमारी भारतीय जनता पार्टी ना तमाम होदेदार श्रीओ प्रवक्ताओ अने सौ कोई मीडिया से अल्ला तमाम मित्रों कांग्रेस पार्टी ना धारासभ्य तरीके हमना स्पीकर निमाबेन आचार्य ने मारू राजीनामु आपीने कांग्रेस पार्टी ने पण मारू सभ्य पद नु राजीनामु आपीने हूँ विधिसर आजे भारतीय जनता पार्टी मा अने आ देशना लांबी दृष्टि थी विजन साथे काम करनार प्रमाणिक व्यक्ति आ देशना वड़ा नेतृत्व में काम करवा माटे हूँ आज भारतीय जनता पार्टी में मारा सैकड़ों कार्यकरो साथे सैकड़ों आगेवानों साथे मारा मतदारों साथे એમનો વિશ્વાસ લઈને હું આજે વિધિસર ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણો છું. બહુ વિચારો કર્યા પછી હું કોઈની ટીકા ટિપ્પણ કરવા માંગતો નથી, કારણ કે હું વિકાસની રાજનીતિમાં કામ કરનારો માણસ. આજે મીડિયા ટીવીના માધ્યમ દ્વારા પણ હેડલાઇન જોતો હતો એની અંદર મારા ફાધરના વખતથી મારા ફાધર ધાનાભાઈ એ પણ 1982ની અંદર વિસ્તારના સેવાકીય કામો માટે વિસ્તારના ખેડૂતો માટે એમની સંસ્થાઓ માટે સિદ્ધાંત સાથેની લડાઈ કરતા કરતા અમારા પરિવારમાંથી 3 વ્યક્તિઓ 1982માં પણ શહીદ થયેલી હતી. એ પરિવારમાંથી હું આવું છું. મારા ફાધર હતા એ જનતા પક્ષ એટલે મોરારજીભાઈ દેસાઈ ને એ વખત અટલજી અટલ બિહારી વાજપેયી આપણી વચ્ચે નથી, એમની સાથે પણ એ જમાનામાં કામ કર્યું. અમે મૂળ કોંગ્રેસી નથી, કોંગ્રેસની અંદર તો અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોરબીસિંહ ચીમનભાઈ સરગવાદજી આપણી વચ્ચે નથી, એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે જનતા દળની અંદર હતા અને મારા મોટાભાઈ શ્રી જસુભાઈ ત્યારે ધારાસભ્ય અને એમાં મિનિસ્ટર પદ જ્યારે શોભાવી રહ્યા ત્યારે અમે જનતા દળમાં હતા અને પછી કાળક્રમે એમનું વિલીકરણ થયું કોંગ્રેસમાં. તો એક વ્યક્તિ અમે એવા હતા કે અમે છેલ્લે સુધી એમાં ઇનકાર કર્યો તો હા નથી પાડી, કારણ કે અમે ભૂતકાળમાં એ જ પાર્ટીમાં અમે ભોગવેલું હતું અમારા પરિવારે, એટલે અમને અંદરથી થોડું ફિલિંગ પણ હતું. પણ ના છૂટકે પોલિટિકલી નિર્ણય કરવાનો જ્યારે અમારે એ સમય આવ્યો ત્યારે અમે કોંગ્રેસની અંદર સામેલ થયા. ઘણા ચડાવ ઉતારો જોયા છે જિંદગીમાં. અમે ક્યારેય કોઈ મહત્વાકાંક્ષા લઈને ક્યારેય કોઈ વસ્તુમાં જતા નથી, વિકાસની રાજનીતિમાં જોડાઈ રહ્યો છું. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે વિકાસની યાત્રા લઈને નીકળ્યા છે એમાં હું સહભાગી બનવા માટે એક સૈનિક તરીકે જોડાઈ રહ્યો છું. પાર્ટી જ્યારે પણ કોઈ પણ મને કામ સોંપશે એ પાર્ટીની અંદર વફાદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી હું એ કામ કરીશ કાયમી માટે. ક્યારે પાર્ટીને નીચું જોવા જેવું થાય, લાંચન લાગે એવું એક પણ કાર્ય મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું કામ કરીશ ત્યાં લગ્ન લાગવા નહીં દો, કારણ કે ભૂતકાળમાં પણ અમે એ રીતે કાર્ય કરતા આવ્યા છીએ. અમારા પરિવારની એક ઓળખ છે, અમારા પરિવારને માનનારો એક મોટો વર્ગ છે. હું આહીર સમાજમાંથી આવું છું, આહીર સમાજ તો છે જ, અમારી સાથે આખા સૌરાષ્ટ્રની આખા ગુજરાતનો આહીર સમાજ લાગણીથી જોડાયેલો છે, વર્ષોથી પેઢીઓથી જોડાયેલો છે. પણ તેની સાથે સાથે તમામ નાના વર્ગના જે સમાજના લોકો છે પણ અમારી આરે પ્રેમથી એટલા જ જોડાયેલા છે.
गई काल मुकामे बादल परा मारा गामनी अंदर मारा एके एक आगेवानो ने मैं बोलाव्या त्यारे 3000 नी संख्या में त्यां लोको एकत्रित थया हता ने एमने बधानी एक ज सहमति साथे एमनी साथे कोई विश्वासघात करीने हूँ जोड़ावा मैं निर्णय नतो लीधो मैंने पूछी ने निर्णय लीधो छे अने बधाए मने सहमति आपी हंसता मोढे के नहीं तमारो निर्णय व्याजबी छे વિકાસની રાજનીતિમાં તમારે જોડાવવું જોઈએ, વિકાસની નજર રાખીને તમારે જોડાવવું જોઈએ અને મારા વિસ્તાર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના એક વિઝન સાથે જે વિઝન લઈને જે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ જે કામ કરી રહી છે એમાં એક હું પૂરક બનવા માટે, એમાં એક નાનો એવો નિમિત્ત બનવા માટે મને જે પણ કોઈ કામ સોંપશે પાર્ટી, જે પણ કોઈ કામ એ નિષ્ઠાપૂર્વક કરીશ એટલી હું મીડિયા સેલના માધ્યમથી તમામ ગુજરાતની તમામ પ્રજાજનોને હું એક સંદેશો આપી રહ્યો છું મારા વિસ્તાર અને તમામ પ્રજાજનો. આપને હવે કોઈ સવાલ? બિલકુલ કોઈ વસ્તુ નહીં. પાર્ટી જે આદેશ કરશે તે, જે આદેશ કરે તે, પાર્ટી જે કામ સોંપશે તે. પાર્ટી જે આદેશ કરશે તે, પાર્ટી કે તમારે ચૂંટણીઓમાં ઉમેદવારો માટે કામ કરવાનું છે તો ઉમેદવારો માટે કાર્યરત કરે, તમારે સૌરાષ્ટ્ર આખામાં ફરવાનું છે તો હું આખા સૌરાષ્ટ્રમાં, મારી નેમ એક જ છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ ગયો છું અને ભારતીય જનતા પાર્ટી માટે ગીર સોમનાથની પણ જૂનાગઢ જિલ્લાની 99 સીટ ભારતીય જનતા પાર્ટીને આપવાનું નિયમ લઈને હું આજે કામ કરવા માટે. કોંગ્રેસ માટે અમે પણ બલિદાનો આપ્યા છે, કામ કર્યું છે, કામ કર્યું છે. અત્યારે જે વસ્તુ છે એને મને કોઈમાં, મારે મેં કીધું પહેલા કે મારે કોઈ ટીકા ટિપ્પણીમાં નથી પડવી, તો સમયાંતરે એમના જવાબો અમે આપશું ચોક્કસ, પણ આજે પાર્ટી જે આદેશ કરશે કામ કરવાની મારી તૈયારી છે તમામ.